નમસ્તે મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન લીધે ગુજરાત રાજ્યમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. ગુલાબ વાવાઝોડું નબળું પડતા તેના અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, તો રાજ્યના મોટા શહેરો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સુરત, ભરૂચ, વલસાડમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, તો જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને સહિતના પંથકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે. આગળ મિત્રો, 28 તારીખના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે. તેમાં દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, જ્યારે વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. અને મિત્રો, 29 તારીખના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે, જેમાં દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે. આગળ મિત્રો, 1 તારીખના રોજ જોઈએ તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી, સુરત, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આગળ મિત્રો, હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે, તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસાની અંત આવી શકે છે. 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી છે. હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, સાથે જ ગાજવીજ સાથે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે અસાણ આપ્યા છે.